गुड मॉर्निंग, आपनी સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની, તો સોમનાથ મંદિરને નવા વિકાસ કાર્યોની આજે ભેટ મળવા જઈ રહી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ કરતા વધારેના ખર્ચથી તૈયાર થયેલા 4 વિકાસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સોમનાથના ટ્રસ્ટના સભ્ય અમિત શાહ તેમજ કેન્દ્રીય પર્યટન મંત્રી જીગીશન રેડ્ડી વર્ચ્યુઅલી જોડાશે, જ્યારે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે। વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પગલે પ્રભાસપાટણ ક્ષેત્રના લોકો તેમજ ટ્રસ્ટીઓ સહિત તંત્રમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ મહિનામાં લોકાર્પણ છે, તેવામાં સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિ છે, જેના પગલે મહાદેવની નગરી સોળે કળાએ ખીલી ઉઠી છે। મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। મંદિર અને આસપાસના વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે। સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે। હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાને કારણે શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ, સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા હવે તેનું આકર્ષણ ઓર વધશે। તો મોદી સરકાર કામગીરી તેના માટે કરી રહી છે, જેના ભાગરૂપે મંદિરની આસપાસ અનેક ડેવલપમેન્ટ માટે કાર્યો થઈ રહ્યા છે। સોમનાથને આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે। વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે। બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વધુ માહિતી સાથે સોમનાથથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા મયુર। આજે જ્યાં વિકાસ કાર્યોની ભેટ સોમનાથને મળવાની છે, કેવો ઉત્સાહ, કેવો માહોલ સૌથી પહેલા તો દર્શકોને બતાવશો? જી બિલકુલ, તમને જણાવી દઉં કે સોમનાથ મંદિર એટલે કે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને તેના ટ્રસ્ટી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રી બન્યા બાદ જે સોમનાથ મંદિર છે તેની પરિકલ્પના તેમને જે મુખ્યમંત્રી કાળ દરમિયાન કરેલી હતી, ત્યારે જે વિકાસ કાર્યો કરેલા હતા તેને વધુ આગળ ધપાવેલા છે અને હવે સોમનાથ જે મંદિર ટ્રસ્ટ છે તેમને નવા નજરાણાની ભેટ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી રહેલી છે। ખાસ કરીને હાલ તમે આ જે દ્રશ્યો જોઈ રહેલા છો, તો આ વોકવે તૈયાર કરવામાં આવેલો છે। 47.55 કરોડના ખર્ચે આ વોકવે તૈયાર કરવામાં આવેલો છે। બરાબર સોમનાથ મંદિર છે તેની બાજુમાં આ વોકવે તૈયાર કરવામાં આવેલો છે, અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે દરિયાનું પાણી સોમનાથ મંદિરની દિવાલ આજે અસર કરતું હતું, તેને નુકસાન કરતું હતું, તો તેને રોકવાનો છે। સાથે જ જે આધુનિક કક્ષાની જે સુવિધાઓ છે તે આ વોકવે ઉપર આપવામાં આવશે। અહીં જુદી જુદી જે ગેમ છે તે અહીં રાખવામાં આવશે, સાથે જ જે અહીં દર્શનાર્થીઓ આવે છે તો તેમના માટે બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે જ જે મંદિર છે તેના બહારની તરફથી દર્શન કરી શકે તે માટે પણ વ્યવસ્થા છે તે કરવામાં આવેલી છે। ખાસ કરી અને જો આ વોકવેની વાત કરવામાં આવે તો 1.48 કિલોમીટર લાંબો આ વોકવે છે, અને જ્યારે પ્રધાનમંત્રી અહીં મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રકારનું સ્વપ્ન જોયું હતું અને તેને હવે જે સ્વરૂપ છે સાકાર થઈ ગયેલું છે, અને તેનું ઉદ્ઘાટન હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। ખાસ કરી અને જો વાત કરીએ તો 2 રૂપિયા ટિકિટ આ વોકવે માટેની રાખવામાં આવેલી છે, અને 10 વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે ફ્રીમાં આ જે વોકવે છે તેની અંદર પ્રવેશ આપવામાં આવશે। સાથે જ જો વાત કરીએ તો અહીં પબ્લિક સ્પીકિંગ માટે જે સ્પીકર છે તે પણ લગાવવામાં આવેલા છે, અને સંપૂર્ણ જે વ્યવસ્થા છે તે ગોઠવી અહીં દેવામાં આવેલી છે। ખાસ કરીને હું કેમેરા પર્સનને કહીશ કે જે દરિયો છે તો તે દરિયો છે તે તોફાની જ્યારે બને છે ત્યારે આ જે મોજાઓ છે તે સોમનાથ મંદિરની જે દિવાલ છે તેને ટકરાતા હોય છે, અને તેને આથી બચાવવા માટે
आज वॉकवे छे ते तैयार करवामां आवेलो छे। आ जे बीबा ढाळ तमे जोई रहेला छो ते नाखवामां आवेला छे ने तेज कारणोसर दरियो छे तेने આગળ વધતો પણ અટકાવી શકાય। સોમનાથ મંદિરની સુરક્ષા છે તે પણ કરી શકાય અને અહીં જે નવું નજરાણું છે તે પણ આપી શકાય। એટલે કે રિવર ફ્રન્ટ ટાઈપનું આ સમગ્ર વોકવે છે તે તૈયાર કરવામાં આવેલો છે અને જ્યારે દર્શનાર્થીઓ અહીં દેશ વિદેશથી આવતા હોય છે ત્યારે આ પ્રકારના હોકવે ઉપર તેઓ ભગવાન સોમનાથના દર્શન પણ કરી શકશે અને પ્રકૃતિનો આનંદ પણ માણી શકશે। તે માટેની સંપૂર્ણ જે વ્યવસ્થા છે આ હોકવે તૈયાર થઈ ગયેલો છે। જુદી જુદી ગેમ પણ આ હોકવે ઉપર રાખવામાં આવશે બાળકો માટે અને સાથે જ અહીં જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ બે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવેલી છે જ્યાં સીસીટીવી પણ રાખવામાં આવેલા છે। એટલે કે 47.55 કરોડના ખર્ચા હોકવે તૈયાર થઈ ગયેલો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના હસ્તે આ હોકવેનું ઉદ્ઘાટન કરશે। बिल्कुल थी आज वॉकवे नु उद्घाटन करवामां आवशे। मयूर साथे साथे जो वात करवामां आवे तो भगवान शिवशंकर अने प्रथम ज्योतिर्लिंग ज्यां लोको दर्शनार्थे दर वर्षे मोटी संख्यामां ज्यां देशभरमांथी लोको पहोंचे छे परंतु विश्व स्तरीय ज्यां ख्यातनाम अने यात्राधाम वधुने वधु ज्यां विकसित थाय ते माटेना प्रयत्नो करवामां आवी रह्या छे। आजे साथे साथे पार्वती मंदिरनुं पण खातमुहूर्तनो कार्यक्रम छे। शिव अने शक्ति बंनेने जोडवानो पण प्रयत्न करवामां आवशे। आ प्रोजेक्टने लईने पण दर्शकोने जणावशो। જી બિલકુલ, તમને જણાવી દઉં કે ભગવાન સોમનાથ છે તેનું મંદિર છે તે વિશ્વ પ્રસિદ્ધ છે અને ખાસ કરી અને જુદા જુદા જે પ્રોજેક્ટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અહીં આજે જે છે ખાતમુહૂર્ત પણ કરવાનું છે, લોકાર્પણ પણ કરવાનું છે। તેની અંદર ખાસ કરી અને વાત કરીએ તો શિવ અને પાર્વતીનું સંગમ થાય અને તેનું મંદિર નિર્માણ થાય તે માટે 71 ફૂટ શિલા ઊંચી જે છે તે અહીં લગાવવામાં આવશે અને તે મંદિર તૈયાર કરવામાં આવશે। 1650 ચોરસ મીટરની અંદર આ સમગ્ર મંદિર છે તે તૈયાર કરવામાં આવશે અને તેનું આકર્ષણ અને તેનું શિલ્પ તે ખૂબ જ આકર્ષક હશે તે માટેની જે તૈયારીઓ છે તે થઈ ગઈ છે। મંદિરની અંદર નૃત્ય મંડપ બનાવવામાં આવશે અને સાથે જ જે આ પાર્વતી મંદિર છે તો તેની અંદર નૃત્ય મંડપની અંદર જુદી જુદી શિલ્પકલાઓ છે તે અહીં દર્શાવવામાં આવશે અને શિલ્પકલાઓ છે તે મંદિરની અંદર આકર્ષણનું કેન્દ્ર બનશે। સાથે જ જો અન્ય પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો સોમનાથ એક્ઝિબિશન ગેલેરી સંગ્રહાલય છે તેનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। ખાસ કરી અને જો સોમનાથ મહાદેવની વાત કરવામાં આવે તો વર્ષો જૂનો, હજારો વર્ષો જૂનો ઇતિહાસ તેમનો રહેલો છે। 11મી-12મી સદી ના આ ઇતિહાસના અવશેષો છે તે મળેલા છે। અહીં વિદેશી અનેક આક્રમકતાઓએ જે છે સોમનાથ મંદિરને ઉપર આક્રમણ કરી અને તેને ધ્વસ્ત કરેલું હતું ને ફરીથી તે મંદિર એ ફરીથી નિર્માણ થયેલું હતું તો તે તમામ જે પુરાવાઓ છે તે તમામ જે જૂના પુરાતત્વ વિભાગ દ્વારા એકત્રિત કરાયેલા અવશેષો છે તે આ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવશે। ખાસ કરી અને જો આ મ્યુઝિયમની વાત કરવામાં આવે તો 1.30 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ એ તૈયાર કરવામાં આવેલું છે ને જેની અંદર સિલસિલાબંધ સોમનાથ મંદિરનો ઇતિહાસ છે તે રજૂ કરવામાં આવેલો છે। ખાસ કરીએ જો વાત કરીએ તો અફઘાનના રાજા ભાઈએ અહીં 17 વખત આક્રમણ કરેલું હતું ને 17 વખત જે સોમનાથ મંદિર છે જે વાર્તાઓની અંદર કહેવામાં આવે છે, કહાણીઓમાં કહેવામાં આવે છે કે 17 વખત આ મંદિરનો ધ્વસ્ત કરવામાં આવેલો હતો, તેમ છતાં પણ ફરી સોમનાથ મંદિર ઊભું થયેલું છે। આઝાદી બાદ સરદાર પટેલે ફરીથી સોમનાથ મંદિરનો ભવ્યતા મળે તે માટેનો પ્રયાસ કરેલો હતો અને હવે જે લોહ પુરુષે જે સપન જોયું હતું તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સાકાર કરવા જઈ રહેલા છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો અહલ્યાબાઈ નિર્મિત જૂના સોમનાથ મંદિર પરિસરનું પણ અહીં ઉદ્ઘાટન એ કરવામાં આવશે। 1800 ચોરસ મીટરની અંદર આ જે મંદિર છે પરિસર છે તે નિર્માણ કરવામાં આવેલું છે જેની અંદર કુલ 2 માળ હશે અને તેની અંદર
જે વિશાળતા છે તે ભવ્યતા છે સોમનાથ મંદિરની તે દર્શાવવામાં આવશે। આમ અલગ અલગ જે પ્રોજેક્ટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અહીં ઉદ્ઘાટન કરવામાં આવશે। દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે આ સ્વપ્ન જોયું હતું અને તેમને પુનઃ નિર્માણ માટે જે કામ કરેલું હતું હવે ભવ્યતા આપવાનું કામ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઈ રહેલું છે અને તેમાં પણ સોનામાં સુગંધ પડે તે રીતે શ્રાવણ માસની અંદર આ પ્રકારના જે વિકાસના કાર્યો છે તેનું લોકાર્પણ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી રહેલું છે। જીજી મયુર આભાર તમામ માહિતી બદલ। તો હાલમાં જ્યાં સોમનાથ મંદિર ખાતે આજે વિકાસ કાર્યોને લઈને કાર્યક્રમ યોજાવાનો છે તેનો ઉત્સાહ ચારે તરફ જોવા મળી રહ્યો છે। એક તરફ શ્રાવણ માસ અને બીજી તરફ વિકાસ કાર્યોની ગતિને જ્યાં વધારવામાં આવી રહી છે આગળ તેનાથી સૌ કોઈ ઉત્સાહિત છે। તો સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે સોમનાથના વિકાસ કાર્યો અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ પણ કર્યું છે। નવા પ્રોજેક્ટથી સોમનાથ મંદિરની માળખાકીય સુવિધામાં વધારો થશે તેમ ટ્વીટ મારફતે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે। તો આજે જ્યાં લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાવાનો છે સોમનાથ ખાતે વર્ચ્યુઅલી આ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે, પરંતુ તે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફતે સોમનાથ વિશે જણાવ્યું છે કે વિકાસ કાર્યો અંગે તેમણે કહ્યું છે નવા પ્રોજેક્ટથી સોમનાથ મંદિરની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે, આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે સોમનાથ મંદિર। તો સોમનાથના વિકાસ કાર્યો અંગે અમિત શાહે પણ ટ્વીટ કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેને લઈને તેમણે પણ જણાવ્યું છે। તો વડાપ્રધાને જ્યાં ટ્વીટ કર્યું છે સોમનાથ મંદિરને લઈને તેમણે કહ્યું છે કે માળખાકીય સુવિધામાં વધારો થશે તે માટેના તમામ પ્રયત્નો સરકાર તરફથી થઈ રહ્યા છે, ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહ્યા છે। તો અમિત શાહે પણ સોમનાથ મંદિરને લઈને જણાવ્યું છે કે મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને આજે શિલાન્યાસ કરવાના છે। એક મહત્વનો પ્રસંગ આજના દિવસનો બની રહેશે, કારણ કે એક તરફ શ્રાવણ માસ અને બીજી તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને જ્યાં માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થવા જઈ રહી છે, મોટી ભેટ મળવા જઈ રહી છે। અને મહત્વના સમાચારો સાથે